નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સિજલ હસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8ની અંદર આપણે યુનિટ નંબર 4 એમાં આપણે એક્ટિવિટી આઈ થિંક 3 સુધીનો અભ્યાસ કર્યો છે, પછી એક ગ્રામરનું ટોપિક મેં લીધો હતો. હવે આજે એક્ટિવિટી 4થી આગળ આપણે સમજવાનું છે. યુનિટ નંબર 4 અને એક્ટિવિટી પણ 4 એ આપણે આજે સમજવાની છે. તો એક્ટિવિટી 4 તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો સોલર એનર્જી, જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. પણ એનો અભ્યાસ કરી સૌર ઉર્જાનો, તે પહેલા દરેક વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સમાં પોતપોતાની હાજરી નોંધાવી લેશે, ત્યાર પછી આપણે આગળ સમજશું. સોલર એનર્જી એટલે થાય સૌર ઉર્જા. સૌર ઉર્જા દરેક વિદ્યાર્થીએ કમેન્ટ બોક્સમાં હાજરી નોંધાવી લીધી હશે. હવે આપણે સમજીએ એક્ટિવિટી 4 સોલર એનર્જી સૌર ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, આ જે આખે આખો તમારે ટોપિક આવે છે એ તમારે વિજ્ઞાનને લગતો આખે આખો ટોપિક આવે છે કે સૌર ઉર્જા કેવી રીતે બને છે, કેમાંથી બને છે, ક્યાં ક્યાં એનો સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે, કેવી રીતે આપણા દેશની અંદર સૌર ઉર્જા સૌથી વધારે ભારતમાં જોવા મળે છે એ પણ તમને આગળ વાત થઈ. એટલે કે સૂર્યની ગરમીનું વાતાવરણ આપણા ભારતમાં વધારે જોવા મળે છે, એના કારણે આપણે એનો ઉપયોગ વધુ કરી શકીએ છીએ. તો જે સાયન્ટિસ્ટો છે, વૈજ્ઞાનિકો છે, એનો જે ઉપયોગ કેવી રીતે કરી અને કેવા કેવા સાધનો બનાવે છે અને એનો કેવી રીતે ઉપયોગ કરે છે એ આખા યુનિટ દ્વારા તમારે સમજવાનું છે. તો ચાલો સમજીએ. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. ચાલુ કરું તે પહેલાં એક સૂચના એ પણ આપી દઉં કે આ જ્યારે વિડીયો કમ્પ્લીટ થશે ત્યારે તમને આપવામાં આવશે, ત્યારે હું તમને પેજ મોકલી દઉં જે આના સ્પેલિંગ જે છે, આના સ્પેલિંગ પાકા કરવા ખાસ જરૂરી છે. એ તમારે સ્પેલિંગ રફ બુકની અંદર 2 વખત લખી અને પાકા કરવાના છે, 2 વખત લખી પાકા કરવાના છે. હું તમને આ યુનિટ પૂરો થાય પછી તમને એના પેજ તમારા ગ્રુપની અંદર સેન્ડ કરી દઈશ, એટલે એ લખી લેવાના છે સ્પેલિંગ. ચાલો. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી, કે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં, સાયન્સ બુક એટલે વિજ્ઞાન પુસ્તક, એની અંદર તમે સૌર ઉર્જા, શક્તિ ઉર્જા કે એના વિશે તો તમે વાંચ્યું હશે. તમારે આગળ કદાચ ઇનકેસ 7મામાં એમાં થોડાક અંતરે સૌર ઉર્જા વિશે વાતચીત વિજ્ઞાનમાં થઈ હોય, અથવા તમારે અત્યારે પણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર આવતું હોય સૌર ઉર્જા વિશે, તો એમાં તમે વાંચેલું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી, તો કે શું તમને ખબર છે કે સૌર ઉર્જા એટલે શું, તમે એને જાણો છો, તમને ખબર છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. શું કહે છે કે આમ જોઈએ તો એ સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે, સૂર્યમાંથી મળેલી શક્તિ ઉર્જા છે સોલર એનર્જી. સોલાર મીન્સ ફ્રોમ ધ સન, કે સૌર એટલે સૂર્યમાંથી, સોલારનો મિનિંગ જ એવો થાય કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, કે તમને એ પણ ઓલરેડી ખબર જ છે. શું કે ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર, કે સૂર્ય એક તેજસ્વી તારો છે. તમને બધાને ખબર છે, વિજ્ઞાનમાં તમે સમજ્યા હશો કે સૂર્ય શું છે, એક તેજસ્વી તારો છે. સૌથી તેજસ્વી તારો સૂર્ય છે.
The earth and the other planets move around it. સૂર્યની ફરતે પૃથ્વી અને બીજા ગ્રહો. અર્થ એટલે પૃથ્વી અને પ્લાનેટ્સ એટલે કે જે ગ્રહો જે છે, ઘણા બધા ગ્રહો છે ને, તમને ખબર જ છે એ બધા ગ્રહોના નામ પણ તમને વિજ્ઞાનમાં સમજ્યા હશો. એ મંગળ ને શુક્ર ને પ્લુટો ને બુધ ને એ બધા ગ્રહ છે. એ શું કહે છે? ઘણા બધા. તો શું કહે છે? ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અરાઉન્ડ એટલે એની ફરતે, સૂર્યની ફરતે પૃથ્વી અને બીજા બધા ગ્રહો શું કરે છે? ચક્કર લગાવે છે, ફરે છે, ફરતા ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણી સૂર્યમંડળ છે અને આપણો સૂર્યમંડળ કહેવામાં આવે છે. આપણે કહીએ જ છીએ, વિજ્ઞાનમાં આવતું હશે તમારે, સૂર્યમંડળ વિશેનો અભ્યાસ. એટલે સૂર્યમંડળ વિશેનો અભ્યાસ કરો, સૂર્યની વાત આવે ને એની ફરતે ફરતા ગ્રહોની વાતો, કે ગ્રહો જે છે એના ઉપગ્રહ કેટલા છે, એનું કાર્ય શું છે, કેવડા છે, એક્સ વાય ઝેડ, ઘણું બધું એની અંદર આવે. તો શું કહે છે? આ જે સિસ્ટમ છે એને આપણે શું કહીએ છીએ? સૂર્યમંડળ કહીએ છીએ. સૂર્ય અને એની ફરતે ફરતા ગ્રહો ને જે પૃથ્વી જે છે એ પણ. તો શું વાત થઈ? કે તમે તમારા વિજ્ઞાનના પુસ્તકની અંદર સૂર્ય શક્તિ વિશેનું વાંચન કરેલું હશે, સમજ્યા પણ હશો. તો શું? તો કે સૂર્ય ઉર્જા એટલે શું એ તમે જાણો છો. તો કે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા જે સોલાર કહેવામાં આવે છે, કે આપણને સૂર્યમાંથી એ ઉર્જા મળે છે, શક્તિ મળે છે. હવે સૂર્ય પણ એક શું છે? એક મોટો તારો છે. અને સૂર્યની ફરતે પૃથ્વી અને ગ્રહો જે છે એ શું કરે છે? એની ફરતે શું કરે છે? ફરતા ફરે છે. આ છે આપણું સૂર્યમંડળ. આમાં વાત થઈ સૂર્યમંડળ વિશેની. આગળ જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝવલી શાઇન્સ વેરી બ્રાઇટલી. તો કે સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why, the Indian summer is extremely hot and long. તેથી જ કે ભારતની અંદર જે ગરમીની ઋતુ આવે છે એ કેવી આવે છે? એકદમ ગરમ અને લાંબી ઋતુ આવે છે. ગરમ. હવે ઉનાળો તમે અત્યારે શિયાળો છે એટલે નહીં, પણ ઉનાળાની હું તમને વાત કરું તો એ ઋતુ કેવી લાગે? એકદમ ગરમ ગરમ તમને ગરમી વધારે લાગે, સૂર્યનો તાપ વધારે લાગે અને લાંબી ઋતુ પણ આવે છે. સૌથી લાંબી ઋતુ એ છે. તો શું કહે છે? કે સામાન્ય રીતે ભારતની અંદર સૂર્ય જે છે એ વધારે પ્રકાશિત થાય છે, એના કારણે ભારતની અંદર જે ગરમીની ઋતુ આવે છે એ વધારે લાંબી અને ગરમ છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ એન્ડ હોટ સમર ડેઝ. તો કે આપણને બધાને કે આ ઉનાળાના ગરમ દિવસનો અનુભવ હોય જ છે બધાને. ઉનાળામાં આપણને એમ લાગે ને ઓહ ઘણી ગરમી પડે છે, આપણે જ બોલીએ. તો શું કહે છે? આપણને બધાને ઉનાળાની અંદર આ ગરમ દિવસનો અનુભવ થાય છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સીઝન. તો કે આ જે ઉનાળાની ઋતુ આવે છે એમાં આપણે કેવું ફીલ કરીએ છીએ? તો કે આમ રેસ્ટલેસ, કે આરામ વગરનું, બેચેની, શરીરની અંદર આપણને એટલી બધી સ્ફૂર્તિ રહે નહીં ઉનાળાની અંદર. એટલે શું કહે છે? આ જે ઋતુ આવે છે, આ જે પીરિયડ છે, ટાઈમ છે, એની અંદર આપણે કેવા ફીલ કરીએ છીએ? રેસ્ટલેસ ફીલ કરીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. શું કહે છે? તો કે સૂર્યના કિરણોથી આપણને શું લાગે છે? લૂ પણ લાગે છે. એ પણ બધાને ખબર છે, ઉનાળાની અંદર આપણે એમ લાગે કેવી લૂ, આપણે એવું તળપદી ભાષામાં એવું બોલીએ, કેવી લૂ ઝરે છે. આપણે આમ ઘરની બહાર દ્રશ્ય કરીએ, આપણે જ આપણી સ્કૂલની બહારની અંદર ક્લાસમાંથી બહાર જોઈએ એટલે તમને ખેતર પાછળ છે એમાં તમને દેખાય ઉનાળાની અંદર કે લૂ ઝરતી હોય. તો તમે દ્રશ્ય પણ એ જોયું હશે. એટલે આપણે શું કહે છે આમાં? કે આપણે ઉનાળાની અંદર એવું દ્રશ્ય પણ જોયું હોય છે કે લૂ ઝરતી હોય ઉનાળાની અંદર. તો કે એ પણ શું કહે છે? તીવ્ર સૂર્યના કિરણોથી લૂ પણ ઝરે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. તો કે ઉનાળામાં આટલા ગરમ સૂર્યના તાપને કારણે કે આપણે આપણી જાતનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે ઉનાળાની અંદર. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. તો શું કહે છે? આટલી આ એકદમ વધારે પડતી ગરમી
કાળઝાળ ગરમીની અંદર એનાથી બચવા આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે. બધાને ખબર છે ઉનાળાની અંદર આટલી કાળઝાળ ગરમીથી બચવા માટે ઉનાળો હોય ત્યારે તો આપણે ઘણા બધા એવા ઉપાયો શોધી કાઢ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉનાળાની અંદર વધારે ગરમી થાય તો પંખા, એ શું છે? એ ઇલેક્ટ્રિક છે ને, તો ઇલેક્ટ્રિસિટી ક્યાંથી ઉત્પન્ન થાય છે એ પણ આપણે આમાં સમજવાનું છે. તો શું કે છે? તો કે એવા ઘણા બધા ઉપાયો છે. તમે એક્ઝામ્પલ તમને આપ્યું કે આપણે ઉનાળાની ગરમીથી એનેથી બચી શકીએ છીએ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રે ઓફ ધ સન. તો કે હવે કે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવા માટેના ઉપાય શોધી કાઢીએ છીએ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. સૂર્યના જે આ ગરમ કિરણો છે એનાથી બચવા માટેના ઉપાયો આપણે શોધી કાઢ્યા છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કવર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. જોયું કે વૈજ્ઞાનિકોએ, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, કે વૈજ્ઞાનિકે આ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કરેલું છે. સૂર્યની ગરમીનું વિદ્યુતમાં રૂપાંતર કોને કરેલું છે? તો કે સાયન્ટિસ્ટોએ, વૈજ્ઞાનિકોએ, નો ડાઉટ. તો કે વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું વિદ્યુતમાં રૂપાંતર સફળતાપૂર્વક કર્યું છે. સફળતા એને મળેલી છે. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન વિહિકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. હવે તમને બધાને ખબર છે કે આપણે ઉર્જાની જરૂર ઘણા બધામાં પડે છે. શું કે છે? એઝ યુ નો વી નીડ એનર્જી. તો કે તમને બધાને ખબર છે આપણે ઉર્જાની જરૂર પડે છે. કેમાં કેમાં એનો ઉપયોગ કરીએ છીએ આપણે? તો કે રન વિહિકલ, વાહનો ચલાવવા માટે, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, સ્ટ્રીટ્સ એટલે શેરીઓ. તો કે ઇલેક્ટ્રિસિટીની જરૂર શેમાં પડે છે? આપણે ઘરમાં પ્રકાશ ફેલાવવા માટે, અથવા તો આપણે જે શેરીઓ છે, સ્ટ્રીટ છે, એમાં પણ પ્રકાશ ફેલાવવા માટે. ત્યાર પછી આપણે રસોઈ બનાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. ટુ રન ફેક્ટરીઝ, મોટી મોટી ફેક્ટરીઓ ચલાવવા માટે પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ એન્ડ કોમ્પ્યુટર, આપણા કોમ્પ્યુટર્સ, ટેલિવિઝન સેટ, ઇવન આ મોબાઈલ જે છે એનો જે ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે ને. મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ ક્યાં સુધી થાય? જ્યાં સુધી એની બેટરી ચાર્જ હોય ત્યાં સુધી. હવે બેટરી ચાર્જિંગ કરવા માટે પાછું શેની જરૂર પડે છે? ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. એના વિના ચાર્જ તમારો મોબાઈલ ન થાય, એના વિના મોબાઈલ ચાલી ન શકે. ઇવન ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે, કે જે આ વૈજ્ઞાનિકોએ સૂર્યની ઉર્જાનું, એમાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું છે, એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. શું કે છે? તો કે અલગ અલગ હેતુઓ માટે આપણે આ વિવિધ પ્રકારની ઉર્જાઓનો ઉપયોગ કરીએ છીએ. શું કીધું? વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. અલગ અલગ હેતુઓ માટે, વિવિધ હેતુઓ માટે આપણે આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, તો કે એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. તો કે જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ આપણને ઉર્જા મળે છે. અલગ અલગ જુદા જુદા સ્ત્રોતમાંથી, વેરિયસ સોર્સિસ એટલે જુદા જુદા સ્ત્રોતમાંથી. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન એન્ડ સો ઓન. તો કે આ બધા કયા કયા સ્ત્રોત છે કે જેમાંથી આપણને શું મળે છે? તો કે ઉર્જા મળે છે. તો કે સ્ત્રોત કયા છે? તો કે કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, વાઇન, પવન છે. પવનચક્કીઓ પણ તમે ઘણી બધી જોઈ હશે. એ કેટલા માટે મૂકવામાં આવે છે? એ જ રીઝનથી કે પવનચક્કીઓ જોઈ છે. તો પવન પણ શેનો સ્ત્રોત છે? તો કે એમાંથી પણ આપણને ઉર્જા મળી રહી છે. આગળ જોઈએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રે. શું કે છે? વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કર્યું છે. વૈજ્ઞાનિકોએ સૂર્યનું જે કિરણ છે એમાંથી વિદ્યુતને ઉત્પન્ન કરેલી છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સિસ ઓફ એનર્જી.
તો કે આમ જોઈએ તો વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો એવું માને છે, શું માને છે તો કે ભારત જેવો ગરમ દેશ, આગળ વાત કરીને કે આપણો ભારત દેશ છે શું છે તો કે ગરમ દેશ છે, તો કે ભારત જેવા જે ગરમ દેશ છે એમાં સૂર્યની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. સાયન્ટિસ્ટો એવું વિચારે છે કે ભારત જેવા ગરમ દેશની અંદર સૂર્યનો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. શું કીધું? In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. During recent time, તો કે અત્યારે છેલ્લા થોડાક સમય દરમિયાન કે during recent time, number of years, experiments have been conducted in Gujarat to tap this natural sources of energy. તો કે જે આ નૈસર્ગિક સ્ત્રોત છે એને વિકસાવવા માટે જે ગુજરાતમાં અનેક પ્રકારના પ્રયોગ કરવામાં આવે છે આપણા રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર, કે આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે, નૈસર્ગિક સ્ત્રોત એને વિકસાવવા માટે ગુજરાતમાં ઘણા બધા પ્રયોગો કરવામાં આવે છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. તો કે જે આ સૂર્યનું કિરણ જે છે એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એમાં ગરમીનો ઉપયોગ થાય છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી એક્સેટ્રા. તો કે માણસો જે છે, લોકો જે છે એ તેનો ઉપયોગ કરે છે. તો કે સોલર કુકરનો, સોલર હીટરનો, સોલર બેટરી એ વગેરે ઉપયોગ કરવાની શરૂઆત માણસોએ કરી દીધેલી છે. સોલર હીટર કે સૂર્યની ઉર્જા દ્વારા પાણી ગરમ થાય અને પછી આપણે શિયાળામાં એનો ઉપયોગ કરી શકીએ તાપ દ્વારા, તો સોલર હીટર, સોલર કુકર કે જેમાં રસોઈ બનાવી શકીએ, એન્ડ સોલર બેટરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, એ બધાનો ઉપયોગ કરતા થયા છે.